નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો અવાજ. ધાનેરામાં મહાશિવરાત્રિ નિમિત્તે મહાદેવના મંદિરમાં હર હર મહાદેવ નાદ ગુંજી ઉઠ્યો હતો. મંદિરોમાં મહાદેવના દર્શન કરી ભક્તોએ પૂજા અર્ચના કરી. આ મહાશિવરાત્રિના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. ભગવાન શંકર પાતાળલોકમાંથી બહાર આવશે ત્યારે રાત્રિના 12 વાગે ભાંગ અભિષેક કરવામાં આવશે. શિવરાત્રિનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. મહાશિવરાત્રિ એ ભગવાન શંકરનો હિન્દુ ધર્મમાં મોટો તહેવાર માનવામાં આવે છે. અત્યારે કોરોનાના સમયે શિવ ભક્તો દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ તેનો પૂરેપૂરો અમલ કરવામાં આવી રહ્યો છે. ધાનેરામાં આવેલ મહાદેવના મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અહેવાલ સુલતાન પઠાણ, ધાનેરા. શિવરાત્રિ આજે મહાવદ તેરસ ની મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. મહાન શિવરાત્રિ 11000 એકાદશી બરાબર એક શિવરાત્રિ છે. માટે દરેક ભાઈ બહેનો આ શિવરાત્રિના દર્શનનો ભગવાન શિવનો લાભ લેશે. ભગવાન શિવ કૈલાસમાં વસે છે, માનસરોવર પાસે. કડકડતી ઠંડીમાં એમણે પણ પાણીમાં બરફમાં પોતે બિરાજમાન થયેલા છે. બીજી બાજુ આ કોરોનો મહાકાલ ચાલી રહ્યો છે. ભગવાન શિવનો દર્શન કરવા માટે પબ્લિક આવી રહી છે. ભાઈઓ બહેનો નાના મોટા સર્વે ભગવાનના ચુસ્ત રીતે પાલન કરે અને દર્શન કરે છે. અને આજ રાત્રે 12 વાગે ભગવાન શિવનો રુદ્રાભિષેક થશે અને એમાં ભક્તજનો લાભ લેશે અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદ પણ રાત્રે આપવાનો છે. તો દરેક ભાઈ બહેનો એ દર્શનનો લાભ લેવો અને શિવરાત્રિ નિમિત્તે આ શિવરાત્રિ મહાન છે અને દરેકે આ લાભ લેવો જોઈએ એવી મારી આ પૂજારી હું આ દરેકને આશીર્વાદ વચન આપું છું. ભગવાન શિવને દર્શન કરી ધન્યતા અનુભવું છું. બોલો ત્રમકી. મહાશિવરાત્રિનો એક મોટો તહેવાર છે જે શંકર અને પાર્વતીનો મોટો તહેવાર ગણવામાં આવે છે, હિન્દુ ધર્મનો મોટો તહેવાર ગણવામાં આવે છે. દરેક રાત્રે 12 વાગે શંકર ભગવાન પાતાળલોકમાંથી નીકળે છે અને આ પર્વને ધૂમધામથી મનાવવામાં આવે છે. અહીંયા લોકો જે જે જગ્યાએ મંદિરો હોય છે ત્યાં જઈને લોકો શંકર અને પાર્વતીની પૂજા કરી રહ્યા હોય છે. આ વર્ષે કોરોનાના મહામારીના લીધે લોકો ઓછું કરી રહ્યા છે, પણ તો બી બધા નિયમોનું પાલન કરીને શંકર ભગવાન અને પાર્વતીની પૂજા કરી રહ્યા છે. ધાનેરાના નવા ડેવલપમેન્ટમાં આજુબાજુની સોસાયટીમાં આ શિવ મંદિર સૌના સૌથી ગામોમાં આવ્યું છે અને જે નવો વિસ્તાર છે ત્યાં કોઈ પણ મંદિરનો વિસ્તાર હતો નહીં, એટલે શિવ મંદિરની સ્થાપના અહીંયા થઈ અને બહુ આજુબાજુના સોસાયટીના સભ્યોનો બહુ સારો સહકાર મળ્યો અને આજે મહાશિવરાત્રિના દિવસે આજુબાજુની લગભગ 11 સોસાયટીઓનો લાભ રહે છે અને શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે રાત્રે ભજન પૂજાનો પણ પ્રોગ્રામ છે અને રાત્રિની 5 વારની પૂજા પણ કરવામાં આવશે. આ રીતે શિવનો મહાશિવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષે આ રીતે જ ઉજવવામાં આવે છે, પણ ગયા વર્ષે કોરોનાના હિસાબે થોડી તકલીફ પડી, પણ આજુબાજુના સોસાયટીના શિવના આશીર્વાદના હિસાબે કોઈને પણ બહુ નુકસાન ન થયું અને કોરોનામાંથી સૌ ભયમુક્ત થઈ અને ફરી પાછા પોતાના કામધંધે લાગ્યા છે. એ બધો આ શિવનો પ્રતાપ છે અને હંમેશા શિવનો પ્રતાપ સોસાયટી ઉપર